बनासकांठा जिल्लाना कांकरेज तालुकाना कुवारवा खातेथी सुजलाम सुफलाम जळ अभियाननो प्रारंभ करावता शिक्षण राज्यमंत्री कीर्तिसिंह वाघेला। सुजलाम सुफलाम जळ संचय अभियान 2022 बनासकांठा जिल्लाना कांकरेज तालुकाना कुवारवा खातेथी सुजलाम सुफलाम जळ अभियाननो प्रारंभ करावता शिक्षण राज्यमंत्री कीर्तिसिंह वाघेला। पाणी ए परमात्मानो प्रसाद छे, तेनो कष्टपूर्वक उपयोग करीए शिक्षण राज्यमंत्री श्री कीर्तिसिंह वाघेला। बनासकांठा जिल्लाना कांकरेज तालुकाना कुवारवा खातेथी शिक्षण राज्यमंत्री कीर्तिसिंह वाघेलाए सुजलाम सुफलाम जळ संचय अभियाननो पांचमा तबक्कानो प्रारंभ कराव्यो हतो। आ प्रसंगे शिक्षण राज्यमंत्री श्रीए जणाव्युं कि पाणी ए परमात्मानो प्रसाद छे, तेनो कर्कशर उपयोग करवो जोईए। तेमणे कह्युं कि मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना नेतृत्ववाळी राज्य सरकार द्वारा आजथी समग्र राज्यमां राज्यव्यापी सुजलाम सुफलाम जळ संचय अभियाननो प्रारंभ करવામાં આવ્યો છે। જળ એ જીવન એવું આપણે માનીએ છીએ, ત્યારે પાણીનો એક એક બુંદનો સંગ્રહ કરી જળ સંચયનો કામો કરવા જોઈએ। તેમણે કહ્યું કે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ છેલ્લા 4 વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે આવનારી ભવિષ્યની પેઢીને પાણીથી સબર બનાવવા માટેનું આ જળ અભિયાન છે। તેમણે કહ્યું કે માનવજાતના પોષણ માટે કુદરતી સંપત્તિનો ઉપયોગ થાય છે, પરંતુ તેનો દુરુપયોગ થાય તો તેના વિપરીત પરિણામો પણ ભોગવવા પડે છે। પાણીનું જળચક્ર વિક્ષેપિત થવાને કારણે આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ ઉદ્ભવી છે। આ પાણીના ચક્રને ફરીથી સુનિયોજિત કરવા માટે આ અભિયાન ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે આપણો વિસ્તાર બનાસ નદીના કિનારે હોવાથી પુષ્કળ પ્રમાણમાં પાણી હતું, પરંતુ પાણીના આડેધડ ઉપયોગના લીધે આજે પાણીના તળ ખૂબ જ ઊંડા ગયા છે, ત્યારે વરસાદી પાણીથી તેને રિચાર્જ કરીને ભૂગર્ભ જળ ભંડાર સમૃદ્ધ બનાવીએ। મંત્રીશ્રીએ કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા યોજનાનું કામ પૂરું કરીને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં પાણી પહોંચાડ્યું છે, જેના લીધે જિલ્લાના પશ્ચિમ વિસ્તાર લીલોછમ અને હરિયાળો બન્યો છે। તેમણે ઉમેર્યું કે આપણે નસીબદાર છીએ કે કાંકરેજ તાલુકાને નર્મદા યોજના અને સુજલામ સુફલામ યોજનાનો લાભ મળે છે। તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરના બજેટમાં કસરા દાંતીવાડા પાઇપલાઇનનું કામ રૂપિયા 93 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે સરકાર પાણી માટે આટલું બધું કરે છે, ત્યારે આપણી પણ જવાબદારી બને કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને પાણી બચાવીએ। બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચયન અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે, જેના પાછલા વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યા છે। જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ આ વિરાટ અભિયાનની સફળતા માટે તેમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી। સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી ડામોરે જણાવ્યું કે જિલ્લામાં વર્ષ 2018થી જળ સંચય જળ સંગ્રહના કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યા છે। આ વખતે પણ ઘણા બધા કામો માટેની મંજૂરી આપવામાં આવી છે। રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે હજુ આગળ વધુ કામોને મંજૂરી આપવામાં આવશે। રાજ્ય સરકારનો સારો અભિગમ છે। બનાસકાંઠા જિલ્લામાં જળ સંપત્તિ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેખા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી ડાયાભાઈ પિલિયાતર, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી ઈસુભા વાઘેલા ગામના સરપંચ, શ્રી પદાધિકારી શ્રીઓ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ, બળદેવ બારોટ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા ગુજરાત રાજ્યના જળ સંપત્તિ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા મુકામે અમારા વિસ્તારમાં જળ સંચય અભિયાનની શરૂઆત થઈ રહી છે। આઝાદી કા અમૃત મહોત્સવ આજે આપણે સૌ ઉજવી રહ્યા છીએ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા 75 દિવસ સુધી આ જળ સંચય અભિયાન ચાલશે અને આ અભિયાન દરમિયાન બનાસકાંઠા જિલ્લાના તળાવો, ચેકડેમો, વોરાઓ, ખેતલાવડીઓ વગેરેમાં સરકારના માધ્યમથી, સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી આ કામ કરી અને બનાસકાંઠા જિલ્લા જે પાણીની અછતવાળો વિસ્તાર છે અને આપણા વિસ્તારની અંદર જળ સંચય અભિયાનને વધારે વધારે વેગ આપી આ વિસ્તારમાં વધારે જળ સંચય અભિયાનના કામો કરવા માટેનું એક અભિયાન આજે શરૂ થયું છે।